ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેરા આપણે રીડ કરીએ અને લાસ્ટ પેરા છે આ પેપરનો, પેપર 1 નો. એવું છે કે ધ બર્ડ ઇઝ નોન એઝ સુગરી. સુગરી ઇન ગુજરાતી, ગુજરાતીમાં આપણે જે બર્ડ છે, બર્ડ એને આપણે કયા નામથી ઓળખીએ છીએ? સુગરી. મીનિંગ, એનું મીન્સ ગુજરાતીમાં સુગરીનો મીનિંગ કેવો થતો હશે? તો કે વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસ, પોતાનું સરસ મજાનું ઘર બિલ્ડ કરે. સરસ મજાનું ઘર બિલ્ડઅપ કરવાની વાત છે. સરસ મજાનું ઘર, સરસ મજાનું ઘર, સારું ઘર. સુગરી, સારું ઘર બનાવનાર. સુગરી એવો મીનિંગ થાય છે. અલમાઇટી મીન્સ ગોડ, આપણે જેને પરમ શક્તિમાન, પરમ શક્તિશાળી ભગવાનને કહે છે. હેઝ ગિફ્ટેડ અસ, અસ મીન્સ આપણે બધાને, દરેકને, એમાં મનુષ્ય પણ આવી જાય, દરેક પશુ પક્ષી જીવ જંતુ દરેક લોકો. હેઝ ગિફ્ટેડ અસ ડિફરન્ટ સ્કિલ, આપણી પાસે કંઈક અલગ સ્કિલ હશે. અન્ય કોઈ પણ ક્રિએચર છે, જીવ છે, એના પાસે પણ અલગ સ્કિલ હોય. અને અહીંયા જે આપણે વાત છે ઇંગ્લિશની અંદર, જેને આપણે વીવર બર્ડ કહીએ છીએ, એટલે કે સુગરી, ઓલમાઇટીએ એને શું ગિફ્ટ કરેલું છે? તો કે એને ગિફ્ટેડ વિથ ધ સ્કિલ, એને એવી સ્કિલથી ગિફ્ટેડ કરેલું છે કે વીવિંગ ઇટ્સ નેસ્ટ, કે એને સરસ મજાની નેસ્ટ વીવિંગ કરવાની સ્કિલ એને નેચર ગોડ અલમાઇટી આપેલી છે. વીવર બર્ડ પ્રિફર્સ, એ શું પસંદગી કરે, એને પોતાનો નેટ્સ વીવ કરવો હોય, માળો એને વણવો હોય, તો શું પસંદ કરે? લોંગ થ્રેડ, લાંબા રેસાઓ, કોના? તો ગ્રાસ લીવ્સ, ટુ બિલ્ડ ધેર નેસ્ટ. તો હવે આપણે એના ક્વેશ્ચન કેવા કરેલા છે આપણે જરા જોઈએ. ફર્સ્ટ વન, સુગરી ઇઝ ધ ગુજરાતી વર્ડ ફોર. સુગરી ઇઝ ધ ગુજરાતી વર્ડ ફોર, કોના માટે સુગરી છે ગુજરાતી શબ્દ લીધો છે? તો આપણને ખ્યાલ છે પાઠમાં, અને આપણે પેરામાં આવ્યું છે વીવર બર્ડ માટે. હે, તો વીવર બર્ડ માટે સુગરી ઇઝ ધ ગુજરાતી વર્ડ ફોર ધ વીવર બર્ડ. અહીંયા એક વીવર બર્ડ નહીં, બધા વીવર બર્ડની વાત થઈ ગઈ, એને બધાને આપણે સુગરી જ કહીએ છીએ. એને અલગ અલગ નામ નથી કહેતા, કે એક વીવર બર્ડ ને સુગરી કહેતા અને બીજાને કંઈક અલગ કહેતા છો એવું નથી. બધાને આપણે શું કહીએ છીએ? સુગરી. વોટ ઇઝ ધ સ્કિલ ઓફ વીવર બર્ડ? વીવર બર્ડની સ્કિલ વિશે વાત કરવાની છે. તો વીવર બર્ડની સ્કિલ, આપણા બધાની સ્કિલ નહીં, વીવર બર્ડની સ્કિલ. હે, આ વીવર બર્ડ છે એની સ્કિલ શું છે એના વિશે વાત કરવાની. તો વીવર બર્ડ ઇઝ ગિફ્ટેડ વિથ ધ સ્કિલ ઓફ, શેની સ્કિલ છે ભાઈ? હે, એની પાસે શેની સ્કિલ છે? તો આર એની સ્કિલ, એની સ્કિલ છે વીવિંગ ઇટ્સ નેસ્ટ. ઓકે, ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જશું.